ભરૂચની અંકલેશ્વર વિધાનસભા બેઠક પરનો જંગ રસપ્રદ બન્યો છે। અંકલેશ્વર વિધાનસભા બેઠકથી કોંગ્રેસ અને ભાજપે બે સગા ભાઈઓને ટિકિટ આપી છે। કોંગ્રેસમાંથી વિજયસિંહ પટેલ ચૂંટણી લડી રહ્યા છે તો ભાજપમાં ઈશ્વરસિંહ પટેલ ચૂંટણી લડી રહ્યા છે, જેમાંથી ઈશ્વરસિંહ પટેલે આજે ફોર્મ ભરી પણ દીધું। બંને ભાઈઓ વચ્ચે વર્ષોથી પારિવારિક વિવાદ ચાલતો હતો। વિજયસિંહ પટેલ પહેલા ભાજપમાં જ હતા, પરંતુ વિવાદ બાદ તેઓ કોંગ્રેસમાં જોડાયા છે, જેથી હવે બે ભાઈઓ એકબીજા સામે ચૂંટણી જંગમાં ઉતર્યા છે। આમ તો જ્યારે હું 2002 ની વાત કરું, એ વખતે હું એકદમ જુનિયર હતો। મારા કાકા હતા, એ પોતે માજી ધારાસભ્ય હતા, અને એ ધારાસભ્ય એ થયા પછી ફરી પાછા કોંગ્રેસ પક્ષમાંથી ઉભા રહ્યા હતા, અને એ વખતે પણ હું મારા કાકાની સામે 36 હજારમાંથી લીર મેળવી હતી। એ પોતે માજી ધારાસભ્ય હતા। આ ભાઈ તો કંઈ છે નથી, અને એટલું જ કહીશ કે ગત વિધાનસભામાં 2017માં 50,000 વોટથી જીતો હતો, આ વખતે 75,000થી પણ વધારે મતોથી આ ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વરમાંથી લીર નીકળવાની છે। પારિવારિક વિવાદ તો હવે બાજુ પર રાખીને આપણે જે અમારા DNA એક છે, બ્લડ એક છે, પણ વિચારસરણી અલગ છે અને વિભિન્ન વિચારસરણી છે। એના માટે આપણે એ લોકો જોડે નથી ફાવતું, રાજકારણમાં આપણે નિવૃત્તિ લીધી, એમની જોડે છૂટાછેડા લીધા। જો મહાભારતમાં બી ભાઈ ભાઈનું જ હતું, અને આમાં શું છે કે ભાઈ પાર્ટી આપે છે, પાર્ટી આપણે દેશને વિચારસરણી સાથે ચાલવાનો માણસ છે, દેશના કલ્યાણ માટે ચાલવાનું છે। મહાભારતમાં તો પોતાના કલ્યાણ માટે હતું, આટો સમગ્ર દેશના કલ્યાણ માટે જવાનું છે, એટલે એમની વિચારસરણી જુદી છે, મારી વિચારસરણી જુદી છે, એમનો પક્ષ જે આપે તે કરે, હું મારો પક્ષ જે આપે તે કરીશ, એમાં કોઈ સવાલ રહેતો નથી।